નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજીની અંદર એક્ટિવિટી 6 એનો અભ્યાસ કરીશું. તો મિત્રો, તમે પણ તમારી ટેક્સ્ટબુક સાથે રાખજો. તો અહીં આપણે જોઈએ કે અહીંયા એક ચોપડીનું વર્ણન આપ્યું છે, એ આપણે શીખવાનું છે અને એના આધારે આગળની એક્ટિવિટી આપણે પૂરવાની છે. તો આપણે જોઈએ, હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે મિત્રો, આઈ એમ એ બુક, હું એક પુસ્તક છું. નો નો એટલે કે ના ના, આઈ એમ નોટ એ ટેક્સ્ટ બુક. તો મિત્રો, ઘણી વખત તમે સાંભળ્યું હશે કે કોઈ બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થતી હોય, આપણે આપણા ધોરણમાં પણ શીખ્યા છીએ કે બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થતી હોય, સવાલ જવાબ થતા હોય, એને આપણે સંવાદ કહીએ છીએ. કે એક વ્યક્તિ સવાલ કરે તો સામેની બીજી વ્યક્તિ એને જવાબ આપે છે, બીજી વ્યક્તિ સવાલ કરે તો પહેલી વ્યક્તિ એને જવાબ આપે છે. પણ અહીંયા જે ચોપડીનું વર્ણન આપ્યું છે મિત્રો, તો ચોપડી તો બોલી શકતી નથી, એ તો આપણે જાણીએ છીએ. ઘણી વખત એક પાત્ર અભિનયમાં પણ આપણે સાંભળ્યું હશે કે જે વ્યક્તિ હોય એનો અભિનય કરતી હોય, એટલે એ જાતે જાતે સવાલ કરતી હોય અને જાતે જાતે એનો જવાબ પણ આપતી હોય. તો અહીંયા પણ પુસ્તક એનું વર્ણન કરે છે. તો આપણે જાણીએ છીએ કે પુસ્તક તો બોલી શકે નહીં, એટલે અહીંયા જાતે જ એ સવાલ કરે છે અને જાતે જ એના જવાબ આપે છે. ખાસ યાદ રાખજો. તો સૌથી પહેલાં કહે છે કે નમસ્તે મિત્રો, આઈ એમ એ બુક, હું એ પુસ્તક છું. પછી તરત શું કહે છે કે નો નો, એટલે કે ના ના, આઈ એમ નોટ એ ટેક્સ્ટ બુક. કેમ કે એને કહ્યું કે હું એક પુસ્તક છું. તો આપણે અંગ્રેજી શીખીએ છીએ મિત્રો, તો આપણે તરત શું સમજીએ કે આ પાઠ્ય પુસ્તકની વાત હશે. એટલે પુસ્તક છે જે ચોપડી છે, એ તરત શું કહે છે કે આઈ એમ નોટ એ ટેક્સ્ટ બુક, એટલે કે હું પાઠ્ય પુસ્તક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબટ. તો કબટ એટલે કબાટ, ટીચર્સ એટલે શિક્ષકના અથવા શિક્ષિકાના, ઇન યોર એટલે તમારા, માય કઝિન એટલે મારો પિતરાય ભાઈ. તો મારો પિતરાય ભાઈ એ તમારા શિક્ષકના કબાટમાં છે. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર એ વર્ક બુક. તો એક્સરસાઇઝ બુક એટલે નોટબુક, બરાબર, અને વર્ક બુક એટલે શું થશે, સ્વાધ્યાય પોથી. તો હું નોટબુક કે સ્વાધ્યાય પોથી નથી. કેન યુ ગેસ હું એમ આઈ, એટલે કે તમે અનુમાન કરી શકો છો કે હું કોણ છું. જો જે પુસ્તક છે ચોપડી, એ જાતે જ સવાલ જવાબ કરે છે, જાતે જ સવાલ કરે છે અને જાતે જવાબ આપે છે. વોટ ડીડ યુ સે, એટલે કે શું કહ્યું, અ પાસબુક, એટલે કે તમે એમ કહ્યું કે પાસબુક કે નો ડિયર કે ના વાલા. આઈ એમ નોટ, હું પાસબુક નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક, એટલે કે હું બેંકમાં ઉપયોગી નથી. કેમ કે પાસબુક હોય તો બેંકમાં ખૂબ જ ઉપયોગી હોય, કે જે આપણે લેવડ દેવડ કરતા હોય તો પાસબુક જે હોય એની અંદર આપણે એન્ટ્રી પડાવતા હોય, એટલે આપણા લેવડ દેવડની જે વિગત હોય એ પાસબુકમાં જોઈ શકીએ, એટલે એ તો બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય, બરાબર. એટલે શું કહે છે કે હું બેંકમાં ઉપયોગી નથી. એની આઈડિયા, બીજી કોઈ કલ્પના કે વિચાર કરી શકો તમે. ઓકે એટલે કે સારું. મે આઈ ગીવ યુ અ હિન્ટ, તો હિન્ટ એટલે ઈશારો અથવા સંકેત, કે હું તમને એક સંકેત આપું. પછી જાતે જ કહે છે કે વોટ, શું, નો ધેટ્સ ઇમ્પ્રેસિવ, કે નહીં તે પ્રભાવી છે. સે ઇટ લાઉડલી, મોટેથી બોલો. અ સ્ટોરી બુક ઓર એ પિક્ચર બુક, એટલે કે વાર્તાનું પુસ્તક કે ચિત્રોનું પુસ્તક. કે સોરી ડિયર, માફ કરો, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી, હું પુસ્તકાલયમાં નથી. કે હિન્ટ, સંકેત, વેલ સારું, આઈ એમ એ નોટબુક, હું એક નોટબુક છું. પછી તરત શું કહે છે કે નો નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. કે નોટબુકની વાત આવી એટલે આપણે તરત શું સમજીએ, અંગ્રેજી શીખીએ છીએ એટલે કે અંગ્રેજીની નોટબુક હોઈ શકે, એટલે જાતે જ કહે છે કે નો નો, કે ના, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક, હું તમારી અંગ્રેજીની નોટબુક પણ નથી. બટ એટલે કે પણ, યસ યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી, પણ હા, તમારા શિક્ષકે મારામાં નોટ કરે છે. નોટ અગેન, ફરીથી નહીં. આઈ એમ નોટ એ રેફરન્સ નોટ ઓર એ ડ્રાઈ, એટલે કે હું સંદર્ભ ગ્રંથ અથવા રોડનીસી પણ નથી. કેમ કે એને કહ્યું પુસ્તકે કે તમારા શિક્ષકે મારામાં નોંધ કરે છે, એટલે આપણે શું સમજીએ, કોઈ સંદર્ભ ગ્રંથ હશે વિષયનો અથવા કોઈ રોડનીસી હશે કે જેની અંદર એ નોંધ કરતા હશે, એટલે શું કહે છે કે હું સંદર્ભ ગ્રંથ અથવા રોડનીસી પણ નથી. આઈ એમ નોટ સો થીક એન્ડ બી, એટલે હું એટલી જાડી અને મોટી પણ નથી. એની મોર ગેસી,
આના સિવાય તમે કોઈ વધુ અનુમાન કરી શકો કે નો કે ના? વેલ, સારું. આઈ એમ વેરી સ્મોલ, હું ખૂબ નાની છું. શોર્ટ એન્ડ થિન એટલે કે ટૂંકી અને પાતળી છું. આઈ હેવ ઓનલી 12 પેજ એટલે કે મારે કેટલા છે? ફક્ત 12 પાના છે. અને 12 પાનાની વાત આવે એટલે આપણે તરત ખ્યાલ આવી જાય કે 12 મહિના છે. એટલે શું કહે છે? જો કેલેન્ડર એટલે કે કેલેન્ડર કે ઓડ યર. ઓ વાલા, યુ આર રોંગ, તમે ખોટા છો. કેમ કે એને કહ્યું કે 12 પેજ છે એટલે તરત આપણે શું સમજ્યા કે કદાચ કેલેન્ડર હોઈ શકે, પણ શું કહે છે કે હું કેલેન્ડર પણ નથી, તમે ખોટા છો. યોર ટીચર રાઇટ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ ફ્રોમ મી એટલે કે તમારા શિક્ષક મારામાંથી વાંચે છે અને ગણતરી કરે છે. બટ કેન એ બુક બી અ કેલેન્ડર, પણ શું એ પુસ્તક કે કેલેન્ડર હોઈ શકે? કે નો નો, ના ના. નોટ એન એટલાસ એટલે કે મારામાં નકશા પણ, સોરી, નકશાપોથી પણ નથી. એટલાસ એટલે શું થાય? નકશાપોથી. ધેર ઇઝ નો મેપ ઇન મી, મારામાં કોઈ નકશો પણ નથી. નકશો નથી એટલે નકશાપોથીની વાત તો આવે જ નહીં. હવે જોઈએ જવાબ આવે છે. કાઈ એમ એન ખાલી જગ્યા, બ્લેન્કેટ્સ ખાલી જગ્યા આપી છે બુક. તો વિચારો મિત્રો કે આ કઈ બુક હોઈ શકે? તો શું આવશે? એકાઉન્ટ બુક. તો એકાઉન્ટ બુક એટલે શું થાય? હિસાબની પોથી કે જે શિક્ષક પાસે હોય આખા વર્ષ દરમિયાન જે જે હોય એની અંદર નોંધ કરતા હોય, હિસાબ પોથી કહેવાય. તો શું કહે છે? આઈ એમ એન એકાઉન્ટ બુક, હું એક હિસાબ પોથી છું. તો મિત્રો અહીં આપણે આ વર્ણનની અંદર જોયું કે પુસ્તક એટલે કે ચોપડી એનું જાતે વર્ણન કરે છે, એ જાતે જ સવાલ કરે છે, જાતે જ જવાબ કરે છે. આપણને કહે છે કે તમે અનુમાન કરો, બરાબર. હું તમને એક સંકેત આપું, પછી જાતે જ કહે છે કે હું એક્સરસાઇઝ બુક નથી, બરાબર, પિક્ચરની બુક નથી, પાસબુક નથી, કેલેન્ડર નથી, ઘણું બધું કહે છે, બરાબર. તમારા શિક્ષક કે મારામાં નોંધ કરે છે એટલે આના આધારે છેલ્લો જવાબ છે કે આઈ એમ એન એકાઉન્ટ બુક એટલે કે હું એક હિસાબ પોથી છું જેની અંદર શિક્ષક બરાબર હિસાબ લખતા હોય છે 12 મહિના. તો મિત્રો બસ આના જ આધારે આપણને આગળની એક્ટિવિટી જે એક્ટિવિટી 6B છે, એક્ટિવિટી 6C આપેલી છે, 6D આપેલી છે, આ બધી જ આપણે આ પ્રમાણે એક્ટિવિટી પૂરવાની છે. શાના આધારે? તો આપણે આ જે શીખ્યા એક્ટિવિટી 6A એના આધારે આપણે એક્ટિવિટી 6E સુધી આપણે શીખવાનું છે. તો નીચે પણ આપણે જોઈ શકીએ છીએ એ જ રીતે સંવાદ આપણે પૂરો કરવાનો છે. તો આ સંવાદ આપણે કેવી રીતે પૂરો કરીશું? તો ઉપર જે વર્ણન શીખ્યા એના જ આધારે અહીંયા આપણે જવાબો લખવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 6C છે, એમાં પણ જો કે આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે. તો આ જે શીખ્યા એક્ટિવિટી 6A એની અંદર આપણને ખ્યાલ જ છે કે કઈ કઈ બુકોના નામ આપેલા છે એ આપણે લખવાના છે. એ જ રીતે એક્ટિવિટી 6D આપી છે એને પણ શું કરવાનું? એને બી સાથે જોડવાની છે. ત્યાર પછી એક્ટિવિટી 6E આપી છે એમાં પણ નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ આપણે જોવાનું છે, અને જો ખોટા હોય તો એને આપણે સુધારીને લખવું.